પરબ્રહ્મનું સ્વરૂપ ભલે વાણી ચક્ષુ શ્રોત્ર મન વગેરેથી અગમ્ય હોય પણ જે પરબ્રહ્મ નથી એનું સ્વરૂપ તો ગમ્ય છે કારણ કે દેશ અને કાલ વડે બાધિત હોય છે એ એનું લક્ષણ છે તો શું બ્રહ્મ નથી એ ન ઇતિ ન ઇતિ એવી રીતે તો બ્રહ્મ શું નથી એ તરત જાણી શકાય છે બીજું ખાસ મારે એ ધ્યાન દોરવું છે કે આજે વારંવાર લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અહીંયા તો ગુરુ સ્પષ્ટપણે શિષ્યને કહે છે કે ન ઇદમ યદમ ઉપાસતે એટલે જેની લોકો ઉપાસના અહીંયા આ સંસારમાં અત્યારે કરી રહ્યા છે એ તો બ્રહ્મ છે જ નહીં તો આવું નિર્ભીકતાથી કહેવું એ બહુ મોટી વાત છે ઉપનિષદ કાળની અને ભારતીય સંસ્કૃતિની એ સ્વ પેલી ધાર્મિક સ્વતંત્રતા પ્રત્યે પણ અંગુલી નિર્દેશ કરે છે ત્યાર પછીનો શ્લોક છે યન મનસા ન મનુતે યેન ન આહુર મનોમતમ તદેવ બ્રહ્મ ત્વમ વિધિ નેદમ યદીદમ ઉપાસતે જેનું મનથી મનન ન થઈ શકે પણ જેના વડે મન મનન કરી શકે તેને તું બ્રહ્મ જાણ અને એને નહીં કે જે દેશ કાલ વડે સીમિત હોવા છતાં લોકો ભૂલથી જેની ઉપાસના કરી રહ્યા છે ત્યાર પછીનો જે મંત્ર છે યન મ મનસા ન માનુ આપણે આ મંત્ર જોયો છે ત્યાર પછીનો મંત્ર છે યક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુષિમ પશ્યતી તદેવ બ્રહ્મ તામ વિદ્ધિ નેદમ યદી ફરીથી એકની એક જ વાત છે જુદી જુદી ઇન્દ્રિયોની વાત છે નેત્ર ને જે જોઈ શકતું નથી પણ જેના વડે નેત્ર જોઈ શકે છે એ તત્વને તું પરબ્રહ્મ જાણ એવી વાત છે એના પછીનો શ્લોક પછીનો મંત્ર પણ ખૂબ સરળ છે યત ચોત્રેણ ન શૃણોતી યેન શ્રોત્રમિદમ શ્રુતમ તદેવ વાક્યમ તદેવ બ્રહ્મ તમ વિધિ નેદમ યદી દુપાસતે એટલે કે કાન વડે જેનું શ્રવણ થઈ શકતું નથી અને કાન જેના વડે શ્રવણ કરી શકે છે તે જ પરબ્રહ્મ છે ત્યાર પછી આ પ્રથમ ખંડનો અંતિમ મંત્ર છે યત પ્રાણેન ન પ્રાણીતિ યેન પ્રાણ પ્રણીયતે તદેવ બ્રહ્મ ત્વં વિધિ નેદમ ઉપાસતે જે નાસિકા રંધ્રમાં રહેલા પ્રાણ દ્વારા જે વિષય બનતો નથી પણ જેના વડે પ્રાણ તેના વિષયોમાં જઈ શકે છે એટલે કે સ્વાચોશ્વાસ લઈ શકે છે તેને તું બ્રહ્મજાણ આ દેશ કાલ વડે અવચ્છિન્ન છે અને જેની સંસાર અજ્ઞાનને કારણે ઉપાસના કરે છે તેને નહીં તો સ્વાતિબેન આ કેનોપનિષદના પ્રથમ ખંડ અંતર્ગત બ્રહ્મની અનિર્વચનીયતા ખાસ કરીને સ્પષ્ટ કરવામાં આવી છે પણ આપણે વિદ્યાર્થીઓને એ જણાવીએ કે કેનોપનિષદના દ્વિતીય ખંડમાં શું ચર્ચા છે તો એના માટે તમારું માર્ગદર્શન લઈએ માધવીબેન તમે પ્રથમ ખંડમાં બ્રહ્મની અનિર્વચનીયતા વિશે બહુ સરસ રીતે વાત કરી છે એ જ વાત દ્વિતીય ખંડમાં આગળ વધી રહી છે અહીંયા પણ ગુરુ શિષ્ય અગેન ચર્ચા કરી રહ્યા છે ગુરુ ફરીથી પોતાના શિષ્યને કહી રહ્યા છીએ જે દ્વિતીય ખંડનો પ્રથમ મંત્ર છે આપણે જોઈએ મન્યસે સુવે દ્રમ એવ અપી નૂનમ તમ વેત્થ બ્રહ્મણો રૂપ યેશું યદસ્ય નું મીમાંસ્યમ એવ તે મને વિદિતમ હવે અહીંયા ગુરુ કહે છે કે મેં તને કીધું કે નેત્રનું નેત્ર મનનું મન ચક્ષુના ચક્ષુ અને પ્રાણનું પ્રાણ જે છે તે બ્રહ્મ છે એટલું કહેવા માત્રથી જો તને એવું લાગ્યું હોય કે તે બ્રહ્મને સંપૂર્ણ રીતે જાણી લીધું તો દબ્રહ્મમ એ વપી તે એને જસ્ટ સહેજ માત્ર માત્ર બાહ્ય પરિસીમા સુધી જ જાણ્યું છે અર્થાત તે બ્રહ્મને સારી રીતે જાણ્યું નથી તો ત્યારે વધારે જાણવા માટે આગળ હજી વિચારવાનું છે ત્યારે બીજા મંત્રમાં શિષ્ય જવાબ આપે છે નાહમ મને સુવેદેતી નો ન વેદેતી વેદ ચ યો નદેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ ચ આજ મંત્રને આગળ વધારતા શિષ્ય કહી રહ્યો છે મતમ તસ્ય મતમ મતમ યસ ન વેદ સહ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ શિષ્ય બહુ વિનમ્રતાપૂર્વક કહી રહ્યો છે નાહમ મને સુવેદેતી હું સારી રીતે જાણું છું એવું નથી નો ન વેદેતિ વેદ ચ અને નથી જાણતો એવું પણ નથી જાણતો યહ નહ તદવેદ જે તેને જાણનાર છે તે ન તદવેદ તેને જાણનાર નથી અને જે તેને નથી જાણતા તે તેને જાણે છે યસ્ય અમતમ તસ્ય મતમ જે જેને તે નથી જણાયું તેને તે જણાયું છે મતમ યસ્ય વેદ સહ અને જે એમ કહે છે કે હું જાણું છું તે તેને જાણતો નથી અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ અવિજ્ઞાત ન જાણનાર તેને જાણે છે અને જાણું છું એવી રાઢો પાડીને કહેનાર તેને જાણતો નથી બ્રહ્મજ્ઞાનનું આ જ મહત્વ છે જ્યારે વ્યક્તિ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે એને કશું જ કહેવાનું બાકી નથી રહેતું એનું જ્ઞાન અને એ જ્ઞાનથી એ સંપૂર્ણ બને છે આગળના મંત્રમાં જોઈએ પ્રતિબોધવેદિ સોરી પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે આત્મના વીર્યમ વિદ્યતા વિદ્યયા વિંદતે અમૃત પ્રતિબોધ વિદિતમ જ્ઞાનથી પ્રાપ્ત જ્ઞાનથી જે મેળવે છે તે હિ વિંદતે અમૃતત્વને પ્રાપ્ત કરે છે આત્મના વીર્યમ આત્મા દ્વારા તે વીર્ય બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે અને વિદ્યયા અમૃતમ અને વિદ્યાથી તરફ જાય છે ઇદ વેદિત સત્યમસ્તી ને અવેદિત મહતી વિનષી ભૂતેષુ ભૂતેષુ વિચિંત્ય ધીરા પ્રેત્ય અસ્મા લોકાત અમૃતાવ આ મંત્રમાં બહુ સરસ વાત કરવામાં આવી છે અહીં એ કહે છે કે ઇહ આ લોકમાં જ ચેત જો અવેદિત અર્થ જો તેને નહીં જાણો સત્યમસ્તી ખરેખર જ બહુ ભયાનક પરિસ્થિતિમાં મુકાશો ન ચ ઇહ અવેદિત મહતી વિનષ્ટિ જો નહીં જાણી લો તો મહાન વિનષ્ટિ તરફ જશો ભૂતેષું ભૂતેષું વિચિંત્ય ધીરા ધીરજવાન પુરુષો જ્ઞાનવાન પુરુષો દરેકે દરેક પ્રાણીમાં દરેકે દરેક અસ્તિત્વવાળી વસ્તુમાં તેને વિચિંત્ય જાણીને પ્રેત્ય લોકાત અમૃતા ભવંતિ આ લોકમાંથી અમૃતત્વ તરફ ગતિ કરે છે અમર બની જાય છે આ વસ્તુને વધારે સ્પષ્ટ કરવી હોય તો જ્ઞાન શું છે બ્રહ્મ જ્ઞાન તેરી ઉપનિષદ કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ બ્રહ્મ છે એ સત્ય જ્ઞાન અને અનંત સ્વરૂપ છે વિદ્યાવાળી વાત જોઈએ તો ઈશોપનિષદ કહે છે વિદ્યયા અમૃતમ અશ્નુતે જ્ઞાન એ જ બ્રહ્મ વિદ્યાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે અમરત્વ પ્રાપ્તિ થાય છે અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે બ્રહ્મતત્વ તરફ ગતિ થાય છે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે પછીની સ્લાઇડ જોઈશું માધવીબેન અહીંયા આગળ બ્રહ્મ વિશે કહેવાયું છે કે બ્રહ્મ નેતિ નેતી દ્વારા દર્શાવાય છે આગળ માધવીબહેને પણ આ વસ્તુનો ઉલ્લેખ કર્યો આ નહીં આ નહીં એવું જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય દરેક વસ્તુમાં કે આ તો બ્રહ્મ નથી જ ત્યારે તમે બ્રહ્મની નજીક જાઓ છો અને બીજી વસ્તુ છે કે ન ઇહ નાનાસ્તી કિંચન અહીં કોઈ ભેદભાવ નથી અહીં જે દરેક વસ્તુ છે તે બ્રહ્મ છે અને બૃધારણ્ય ઉપનિષદ કહે છે અયમ આત્મા બ્રહ્મ આ આત્મા જ બ્રહ્મ છે જ્યારે શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે કે જે કાંઈ પણ જ્ઞાન થાય છે જે કાંઈ પણ પ્રકાશિત વસ્તુ આપણે પ્રાપ્ત થાય છે તે તેના જ પ્રકાશથી આ સર્વ વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ આગળ બીજા ખંડની વાત અહીંયા આગળ પૂરી થાય છે બિલકુલ નાનકડો એવો આ ખંડ છે અહીંયા આગળ બ્રહ્મ અને જ્ઞાન વિશે એક નાનકડી વાત કરીએ જે જ્ઞાનમય છે જે વિદ્યાની છે તે પૂરી થઈ જાય છે આગળ ત્રીજા અધ્યાયમાં એક સુંદર વાર્તા આવે છે અને એ વાર્તા માધવીબેન આપણી સમક્ષ મૂકશે સ્વાતિબેન આપણે કેનોપનિષદમાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તેમ સતત એ પ્રતીતિ થાય છે કે બ્રહ્માનું સ્વરૂપ કેવું નથી કેવું છે એ તો પાર પામવું ઋષિઓ વડે પણ શક્ય નથી પણ કેવું નથી એ સ્પષ્ટતા થતી જાય છે આપણે એક પુનરાવર્તન કરી લઈએ કારણ કે આ જે આખ્યાન છે અત્યંત મહત્ત્વનું આખ્યાન છે તેના અનુસંધાનમાં પ્રથમ ખંડમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગુરુએ પરમતત્ત્વનું જે પ્રેરકત્વ સર્વનિયંત્રત્વ અને તેનું ઇન્દ્રિયોથી અગોચરપણું આ ત્રણ વસ્તુઓને શિષ્યો સામે સ્પષ્ટ કરી હતી દ્વિતીય ખંડમાં બ્રહ્મજ્ઞાનની અનિર્વચનીયતા અનુભૂતિ જ્ઞાતાનું અગ્નપણું આ સમજવા જેવું હતું સ્વાતિબેને સરસ રીતે આ વાતને સ્પષ્ટ કરી કે જે જ્ઞાતા છે એ કહે છે કે હું અજ્ઞ છું મને આમાં સમજાતું નથી અને જે અગ્ન છે એ એવું કહે છે કે હું જ્ઞાતા છું કારણ કે એને બ્રહ્મ એટલે શું એ ખબર જ નથી બ્રહ્મ સમજી શકાય એવું તત્વ જ નથી તો આવી રીતે વિજ્ઞાન વિજ્ઞાનાવ ભાસોમાં બ્રહ્મની અનુભૂતિ અને આત્મજ્ઞાનની શ્રેયસતા દર્શાવવામાં આવી આ વાત ને મારે પાશ્ચાત્ય રૂપે એટલા માટે લેવી છે કે હવે પછીનો જે આ તૃતીય ખંડ છે કેનો ઉપનિષદનો એમાં સરસ મજાની કથા છે આ તૃતીય ખંડ છે એ યક્ષોપાખ્યાનના નામે પણ ઓળખાય છે યક્ષોપાખ્યાન છે એ એક રૂપકમય કથાનું આલેખન છે હવે ઉપનિષદોમાં ઘણી બધી કથાઓ છે જેમ કે આપણે શરૂઆતમાં જ એક અંધ ગાંધારની કથા જોઈ તો ઉપનિષદોમાં કથા શું કામ લેવામાં આવે છે રૂપકમય નિરૂપણ શું કામ કરવામાં આવે છે એનો જવાબ આપણને મહાભારત આપે છે મહાભારત કહે છે ઇતિહાસ પુરાણાભ્યામ વેદમ સમૂપ બ્રહ્મયેત બિભેદ શ્રુતાત વેદો મામ અયમ પ્રહરીષ્યતી આ તો મને મારશે એવી વેદને બીક લાગે છે કોનાથી બીક લાગે છે અલ્પશ્રુતા જે બરાબર તત્વને સમજ્યા નથી જેમણે શ્રુતિનું અધ્યયન એટલે કે વેદો અને ઉપનિષદ સાહિત્યનું અધ્યયન કર્યું નથી એવા લોકો બ્રહ્મને સમજી શકવાના નથી એવા લોકોથી વેદના અર્થોનું સંરક્ષણ થાય એના માટે ઇતિહાસ એટલે રામાયણ મહાભારત વગેરે અને પુરાણોની રચના કરવામાં આવી છે આમ ઇતિહાસ અને પુરાણો છે એ વેદોના જ તત્વોનું રૂપકમય નિરૂપણ કરે છે બરાબર આવી જ રીતે ઉપનિષદોમાં પણ કેટલાક તાત્પર્યાર્થો સ્પષ્ટ કરવા માટે કથાની સહાયતા લેવામાં આવે છે અહીંયા એક એવી સરસ મજાની કથા છે અને તેના દ્વારા આ યક્ષોપાખ્યાન દ્વારા નિર્ગુણ નિરાકારનું સગુણ સાકાર રૂપેનું પ્રાકટ્ય જે છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે અહીં પરબ્રહ્મના સ્વરૂપ એવા યક્ષનો અગ્નિ વાયુ ઇન્દ્ર આદિ દેવતાઓ સાથેનો સંવાદ છે ટેક્સ્ટ જોઈએ એ પહેલાં મારે તમને એ પણ કહેવું છે કે વિદ્યાર્થીઓ આપણા માટે પણ આપણા જીવન માટે પણ આ યક્ષોપાખ્યાન છે એક બહુ જ સમજવા જેવો સંદેશ આપે છે અને તે સંદેશ એ છે કે ક્યારેય પોતાની શક્તિ કે સામર્થ્યનું ગુમાન ન રાખવું અભિમાન ન કરવું જુઓ કેવી રીતે છે આપણે વિશેષ સ્પષ્ટતા માટે તૃતીય ખંડનો પ્રથમ મંત્ર સ્લાઇડ પર જોઈશું અથ તૃતીય બ્રહ્મ દેવેભ્યો વિજી તસ્ય બ્રહ્મણો વિજયે દેવા અમહ્યંત તાન્કમેવાય વિજય અસ્માકમ એવાય મહિમા એટલે આ દેવતાઓ જ્યારે અસુરો સામેના યુદ્ધમાં જીત્યા ત્યારે એમણે માની લીધું કે આ વિજય અમારો છે અને આ વિજયનો મહિમા પણ અમારા અમને જ પ્રાપ્ત થયેલો છે ત્યાર પછીનો બીજો જે મંત્ર છે એ પણ સરસ છે તદ્વેષામ વિજગ્નો તેભ્યોહ પ્રાદુર્બભુઅ તન્ન વ્યાજાનત યક્ષમિતિ ત્યારે તેમની સામે એક એવો યક્ષ પ્રકટ થાય છે અને આ યક્ષ કોણ છે એ એમને સમજાતું નથી હવે યક્ષ એટલે શું એ શેનું રૂપક છે એ વાત આપણે જોઈએ તો વેદોમાં બ્રહ્મનું યક્ષરૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે જેમ કે અથર્વવેદમાં કહેવાયું છે મહદ યક્ષમ ભુવનસ્ય મધ્યે તપસી ક્રાંતમ સલિલસ્ય પૃષ્ઠે તો અથર્વવેદના દસમા મંડલમાં પણ બ્રહ્મને યક્ષરૂપે નિરૂપિત કરવામાં આવ્યું છે એવી રીતે યજુર્વેદનું જે શિવસંકલ્પ સૂક્ત છે એમાં પણ યક્ષમંતમ પ્રજાનામ એમ કહીને બ્રહ્મને યક્ષરૂપે વર્ણિત કરવામાં આવ્યું છે પછીનો જે મંત્ર છે એ પણ ખૂબ રસપ્રદ છે તદભ્યદ્રમભ્ય વદત કો અગ્નિર્ અહમ અસમી અભ્રવિત જાત વેદાવા અહમસ્મિ અહીંયા હવે તે અગ્નિ છે એને દેવતાઓએ યક્ષની પાસે મોકલ્યો છે ત્યારે એ યક્ષ પાસે ગયો અને યક્ષે અગ્નિને પૂછ્યું તું કોણ છે તો અગ્નિએ કહ્યું કે હું જાતવેદા અગ્નિ છું હવે અહીં અગ્નિ તેનો પરિચય બે બે નામથી આપે છે મિત્રો એક તો એ પોતાની જાતને અગ્નિ રૂપે તો પરિચય આપે જ છે પણ બીજું એક વિશેષ નામ આપે છે પોતાના માટે બહુ જ ગૌરવથી આપે છે એ શું કહે છે હું જાતવેદા છું અહીંયા ઉપનિષદકારનો કટાક્ષ છે જાત જાતવેદા એટલે જન્મથી જ જાણનારો અગ્નિ જાતવેદા છે જન્મથી જ બધું જાણે છે અને છતાં આ યક્ષ અને તેની શક્તિને તે જાણી શકતો નથી શું કામ જાણી શકતો નથી કારણ કે આપણે પ્રથમ અને દ્વિતીય ખંડમાં જોયું કે આ યક્ષ છે એ પરબ્રહ્મનું જ પ્રકટ થયેલું સાકાર સ્વરૂપ હોવાને કારણે પરબ્રહ્મની જેમ જ અગોચર છે એને સમજી શકાય તેમ નથી એટલે યક્ષ તેને પૂછે છે ત્યાર પછીના મંત્રમાં પૃથિવ્યામ તો જાતવેદ રૂપ એવા તારામાં એવું તે શું સામર્થ્ય છે એવું અગ્નિને જ્યારે યક્ષ પૂછે છે ત્યારે યક્ષ ને અગ્નિ જવાબ આપે છે બહુ જ ગૌરવ અને અભિમાન પ્રગટ કરતો તેનો જવાબ છે પૃથ્વી પર જે કંઈ પણ છે તે સર્વને હું બાળી શકું છું હવે અહીંયા ભગવાન શંકરાચાર્ય મિત્રો એક સ્પષ્ટતા કરે છે તે સમજવી જોઈએ એ કહે છે કે અહીંયા પૃથ્વી તો માત્ર ઉપલક્ષણ છે અગ્નિ માત્ર પૃથ્વી પર જ બાળી શકે છે એવું નથી સમસ્ત બ્રહ્માંડમાં અવકાશમાં આકાશમાં સર્વત્ર જેમ કે સૂર્ય છે એ પણ અગ્નિનું જ સ્વરૂપ છે તો એવી રીતે અંતરિક્ષ આકાશ બધે જ અગ્નિતત્વ છે એ કંઈ પણ